541 गुजरात में छेल्ला 24 कलाक में 4541 गुजरात की परिस्थिति खूब ज खराब थी रही है। 4541 गुजरात में 24 कलाक में 42 दर्दियों मृत्यु ऑल टाइम हाई रोज बरोज सपाटी अपने वटावी रहा है ऑल टाइम हाई नी। आज 4541 केस अद कही शकाय एटला केस अने मृत्यु आंक पण आप जो कि 42 थई चुक्यो छे। खूब ज खराब परिस्थिति गुजरात नी। 24 कलाक में 42 दर्दियों मृत्यु थाय छे तो आप अंदाज लगावी शको छो कि आ तो ऑफिशियली आंकड़ा छे, अनऑफिशियली आंकड़ा नथी। आवी परिस्थिति 42 दर्दियों मृत्यु खूब ज चिंता उपजावे तेवी परिस्थिति छेल्ला 24 कलाक में 42 दर्दियों मृत्यु थाय छे। मतलब कि गुजरात नी परिस्थिति डेन्जर थी पण हवे आगळ पहोंची गई छे। गुजरात में एक पछी एक आंकड़ा, अमदावाद में 1316, सौथी वधारे अमदावाद में 1316, सूरत 1104। हितल पारेख अमारी साथे जोड़े गया छे। हितल 4500 ने पार, परंतु जे मृत्यु आंक जे छे ए आंखो खोली रह्यो छे कि आटला बधा लोकोना मृत्यु थई रह्या छे। जी जनक, चोक्कस एवं कही शकाय के मृत्यु आंक 42 नो छे ए सौथी चौंकावनारो छे, कारण के धीरे धीरे मृत्यु आंक वधतो जाय छे अने बीजा वेव में सीधी रीते कोरोना जोवा जोईए तो ए मृत्यु सुधी दर्जी ने वहेली तके लई जाय छे ए प्रकारना आंकड़ा आवी रह्या छे। राज्य में एक्टिव केसोनी संख्या में पण भारे उछाळो आव्यो छे। 22692 राज्य में एक्टिव केस छे। जे मृत्यु आंक 42 नो छे एमां सौथी वधारे जोवा जोईए तो सूरत में 15 दर्दियों मृत्यु थया छे, ज्यारे अमदावाद कोर्पोरेशन विस्तार में 12 दर्दियों मृत्यु छे। जी एज प्रकारे आंकड़ाओनी वात करिए तो आंकड़ाओ पण अमदावाद, सूरत, राजकोट अने वडोदरा में सौथी वधारे मृत्यु नोंधाया छे। अमदावाद अने सूरत में सीधी रीते जोवा जोईए तो कोरोना नवा केसोना आंकड़ा 4 डिजिट में पहोंची चुक्या छे। एटले क्यांक ने क्यांक सौथी वधारे चिंताजनक, કારણ કે કોરોના જે પ્રકારે બીજા વેવમાં આવ્યો છે એ અસાધારણ રીતે ક્યાંક ને ક્યાંક ગુજરાતને મુશ્કેલીમાં મૂકી શકે એટલો ભયંકર રીતે આગળ છે। જી, પરંતુ જે રીતે મૃત્યુઆંક થેતલ વધી રહ્યું છે આવી પરિસ્થિતિની વચ્ચે જે બધા જ બનતા પ્રયત્નો થઈ રહ્યા છે તો હજુ પણ જે કેસ છે એ લાગી રહ્યું છે કે રોજ બરોજ વધી રહ્યા છે, તો કોઈ ઓથેન્ટિક કોઈ ખાસ એવો નિર્ણય લોકડાઉનને લઈને બહુ ચર્ચા અફવાઓ ચાલી રહી છે? જી જનક, હાલના તબક્કે લોકડાઉનને લઈને કોઈ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા નથી લેવામાં આવ્યો અને જે પ્રકારે રાજ્ય સરકાર આગળ વધી રહી છે એ પ્રકારે પ્રધાનમંત્રી સાથેની વિડીયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ કીધું હતું કે લોકડાઉન કોઈ ઉપાય નથી, એ અંતર્ગત રીતે સીધી રીતે લોકડાઉન કરવાની હાલના તબક્કે કોઈ વિચારણા રાજ્ય સરકારની નથી। સ્વાભાવિક છે કે શનિ રવિની આવતીકાલે રજા છે અને ત્યાર પછી 13 અને 14 આ બે દિવસ પણ જાહેર રજા આવે છે, એટલે રાજ્ય સરકાર એ દિશામાં નિયંત્રિત જે 8 વાગ્યાનો કર્ફ્યુ છે એ સિવાયના કડક નિયંત્રણો અત્યારે હાઈ પાવર કમિટીની મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક ચાલી, તેમાં કોઈ નિર્ણય લે તો કોઈ નવાઈ નહીં માનવી, કારણ કે જે પ્રકારે કોરોના જે પ્રકારે આગળ વધી રહ્યો છે કોઈ પણ સંજોગોમાં રાજ્ય સરકારે તેની ચેન તોડવી રાજ્ય સરકાર માટે ખૂબ પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે। જી બિલકુલ બિલકુલ, આભાર હેતલ। તો આખરે આ આંકડાઓ જ ગુજરાતની ભયાનક પરિસ્થિતિ વર્ણવી રહ્યા છે, બતાવી રહ્યા છે, જણાવી રહ્યા છે અને અધધ કહી શકાય 4541, એમાં પણ અમદાવાદ 1316 અને 12 દર્દીઓના મૃત્યુ થયા છે। અમારી સાથે અમારા સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ, અમદાવાદના આંકડાઓ 1312 અને 12ના મૃત્યુ, જનક ભયાવહ આંકડો આ કહી શકાય, કારણ કે અમદાવાદ શહેર જિલ્લામાં મળીને જ જે લગભગ 1300 ઉપરના કેસ નોંધાયા છે તેમાં પણ અમદાવાદ શહેરની વાત કરીએ તો 1296 કેસ। એક સમય એવો હતો કે આ આંકડો જોઈ અને સમગ્ર રાજ્યના લોકોને ચિંતા થતી હતી કે રાજ્યમાં આટલા કેસ નોંધાઈ રહ્યા છે, હવે તો ફક્ત એકલા અમદાવાદ શહેરમાં આટલા મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે અને તેમાં પણ બહુ જ લાંબા સમયગાળા બાદ એક જ દિવસમાં તંત્રએ 12ના મોતનો આંકડો 57 બતાવ્યો છે। વહેલી સવારથી જ 24 કલાક રિયાલિટી ચેક કરી રહ્યું હતું, તેનામાં 3 સ્મશાનની મુલાકાતમાં જ સરેરાશ 10-10 પ્રતિ સ્મશાન જે કોવિડના મૃતદેહ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। આજે 3 સ્મશાનમાં થઈને તો 30 લોકો મોતને ભેટે છે, પરંતુ આજે આંકડા જે તંત્ર આખા અલગ બતાવી રહ્યા છે જે અત્યંત ગંભીર પરિસ્થિતિ અમદાવાદ શહેરની હાલમાં દર્શાવી રહ્યા છે। બિલકુલ બિલકુલ, આભાર અર્પણ। તો આખરે અમદાવાદ, આ તો સરકારી આંકડા છે, જ્યારે હકીકત કંઈક અલગ પણ છે, પરંતુ જે આંકડાઓ છે એ ખૂબ ચિંતા ઉપજાવે તેવા છે। આપ જુઓ કે કચ્છ, મહીસાગર, મોરબી માં પણ જે
આંકડાઓ છે ચિંતાજનક છે. ન માત્ર શહેરો, નાના શહેરો, નાના ગામડાઓમાં પણ કોરોના ઘૂસી ગયો છે અને તેને હટાવવો હવે ખૂબ મુશ્કેલ રૂપ બની રહ્યો છે. ગામડાઓ સુધી પહોંચી ગયા આપણે વાત માન્યા નહીં અને આખરે આ પરિસ્થિતિનું નિર્માણ માટે આપણે ખુદ જવાબદાર છીએ. સુરત જો 1104 ઓલ ટાઈમ સુરતમાં હાઈ કેસ, અમદાવાદ ઓલ ટાઈમ હાઈ કેસ, ગાંધીનગર 86 કેસ, જૂનાગઢ 89 કેસ, મહેસાણા 100ની નજીક, કચ્છ 48, મહીસાગર 48, મોરબીમાં પણ. તો આવી પરિસ્થિતિની વચ્ચે સુરતની ખૂબ જ ભયાનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ચેતન અમારી સાથે જોડી ગયા. ચેતન, સુરતમાં પણ ભયાનક પરિસ્થિતિ, 1104 કેસ નોંધાયા છે. ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતની હાલત બદતર થઈ રહી છે. ખાસ કરીને અત્યાર સુધી જે કેસોની સંખ્યા હતી તે 900ની આસપાસ રહેતી હતી. જોકે આજની વાત કરીએ તો આજે કોરોનાના જે કેસ છે તે 1104 નોંધાતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દોડ થઈ છે. સાથોસાથ જો વાત કરીએ તો સુરતમાં જે સરસાના ડોમ છે, અવગણ ઇન્ડોર સ્ટેડિયમ છે, ત્યાં પણ કોવિડ કેર હોસ્પિટલ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથોસાથ રેમડેસિવિર અને ટોસિલિઝ ઝુંબેશ જે ઇન્જેક્શન છે સરકાર દ્વારા એક બાજુ એમ કહેવામાં આવી રહ્યું છે કે તે સરળતાથી મળી રહે છે. જો કે ક્યાંક ને ક્યાંક જે દર્દીના પરિવારજનો છે તે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ખુદ કોવિડ કેર હોસ્પિટલના પરિવારજનો જે છે તેમની મુલાકાતે આવ્યા હતા, જ્યાં જે પરિવારજનો છે તેમના દ્વારા પણ વિવિધ પોતાના જે પ્રશ્ન છે તે સી આર પાટીલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાલ સી આર પાટીલ દ્વારા એ વાતનું આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે પણ પ્રશ્ન હશે તે વહેલામાં વહેલી તકે સોલ્વ આઉટ કરવામાં આવશે. જો કે બીજી તરફ આજે જી 24 કલાકની ટીમ દ્વારા જે રીતે સ્ટેટ ફિઝિશિયન સાથે જે રીતે વાતચીત કરી હતી તેમના દ્વારા સ્પષ્ટપણે એવું કહ્યું છે જો લોકડાઉન નહીં આવશે તો આવનારા 15 દિવસમાં જે કેસની જે સંખ્યા છે તે ખૂબ જ વધી જશે અને ત્યાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળશે. જી બિલકુલ બિલકુલ, આભાર ચેતન. તો આખરે સુરત અને અમદાવાદ આ બંને ડેન્જર ઝોનમાં છે અને બંનેનો જે આંકડો છે એ 1100 ને પાર, અમદાવાદનો 1300 અને સુરતમાં 1100. તો આપ અંદાજ લગાવી શકો છો કે ગુજરાતના આ બે શહેરોની શું પરિસ્થિતિ છે.